સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ભાજપ શાસિત તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બરવો જોવા મળ્યો હતો, જેમાં પ્રમુખ તરીકે પ્રદીપસિંહ ડી રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રકુમાર એન મકવાણાનો વિજય થયો હતો. પ્રાંતિજ તાલુકા પંચાયતમાં 2.5 વર્ષ માટેની પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતા આજે તાલુકા પંચાયત ખાતે પ્રાંતિજ તાલુકાના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી એમએન દોડિયાની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે 2-2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પ્રમુખ માટે રાજેશકુમાર કે પટેલ તથા પ્રદીપસિંહ ડી રાઠોડ દ્વારા પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી, તો ઉપપ્રમુખ માટે દક્ષાબેન વી શર્મા તથા ઉપેન્દ્રકુમાર એન મકવાણાએ ઉમેદવારી નોંધાવી હતી, તો પક્ષ દ્વારા રાજેશભાઈ કે પટેલને મેન્ડેટ અપાયો હતો. તો ચૂંટણી યોજાતા રાજેશકુમાર કે પટેલને 5 મત મળ્યા હતા, તો પ્રદીપસિંહ ડી રાઠોડને 11 મત મળ્યા હતા. તો ઉપપ્રમુખ માટે દક્ષાબેન વી શર્માને 5 મત તથા ઉપેન્દ્રકુમાર એન મકવાણાને 11 મત મળ્યા હતા. તો ચૂંટણી અધિકારી એમએન ડોડિયા દ્વારા પ્રમુખ તરીકે પ્રદીપસિંહ ડી રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રકુમાર એન મકવાણાને જાહેર કર્યા હતા. તો ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં બરવો જોવા મળ્યો હતો. તો ભાજપ દ્વારા રાજેશકુમાર પટેલને પ્રમુખ તથા દક્ષાબેન વી શર્માને મેન્ડેટ આપ્યો હતો, પણ ચૂંટણી યોજાતા ભાજપ સદસ્યો દ્વારા પક્ષના મેન્ડેટ વિરુદ્ધમાં મતદાન કરતા પ્રમુખ તરીકે પ્રદીપસિંહ ડી રાઠોડ તથા ઉપપ્રમુખ તરીકે ઉપેન્દ્રકુમાર એન મકવાણા તરફેણમાં મતદાન કર્યું હતું. તો ભાજપમાં ભાજપ વિરુદ્ધ મતદાન થયું હતું. તો આખરે ગીનાઠામાં ઘી ભર્યું. જિલ્લાઓ જેડેશ ટીવી પ્રાંતિજ. નમસ્કાર. આજ રોજ પ્રાંતિજ તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મારું નામ સજેસ્ટ થયું છે અને સર્વે મારા સદસ્યો મને ચૂંટણી નાખ્યું, એટલે સર્વનો પ્રથમ તો આભાર માનું છું અને તમામ તાલુકા સદસ્યોનો આભાર માનું છું અને પ્રાંતિજ તાલુકાના સર્વ મારા ટેકેદારોનો આભાર માનું છું અને સવિશેષ આભાર માન્ય એમપીસીનો માનું છું કે જેઓએ મને સહકાર આપ્યો છે અને આજે બધા તમામ સદસ્યો મારા સાથે રહ્યા છે, એટલે તમામ સદસ્યોનો ઋણી છું, આભારી છું અને આગામી દિવસોમાં સૌનો સાથ સૌનો વિકાસ, ભાઈ સૌ સાથે મળી પ્રાંતિજ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એ માટેના કટિબદ્ધ પ્રયત્નો કરીશ. આજ રોજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રાઠોડ પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહનો વિજય થયો છે અને ઉપપ્રમુખ તરીકે મકવાણા ઉપેન્દ્રકુમાર નાથાજીનો વિજય થયો છે અને મેં પાર્ટીના પક્ષમાં રહીને જ બધું કરેલું છે. એ બદલ હું સર્વે સદસ્યોનો આભાર માનું છું. અસ્તુ, ભારત માતા કી જય. રાજેશકુમાર કાંતિભાઈ, પ્રાંતિજ તાલુકા પંચાયત. આજ ભારતીય જનતા પાર્ટીએ મને જે મેન્ડેટ આપ્યો હતો એના વિરુદ્ધમાં આજે પ્રદીપસિંહ રાઠોડ અને અમારા 11 સદસ્યો એમને બરવો કર્યો છે. આ બરવો કરાવવાના અમારા પ્રાંતિજના વિધાનસભાના ગજેન્દ્રસિંહ પરમાર, અમારા પ્રાંતિજ તાલુકાના મહામંત્રી અર્જુનસિંહ મકવાના, નરસિંહ કાકા અને કાલ આજે 1 કલાક પહેલાં અમારે ધારાસભ્ય જોડે મિટિંગ થી. હું મિટિંગમાં સમાધાન માટે બેસ્યો. ધારાસભ્યએ એવું કીધું કે આ રીતના તમે ફોર્મ્યુલા કરો મારા જોડે, નકર તમારો બરવો આજે નિશ્ચિત જ છે. એટલે હું ત્યાંથી નીકળીને સીધો તાલુકા પંચાયત ગયો. પરમ દિવસ આ લોકોએ મને જિલ્લા કાર્યાલયમાં બોલાવ્યો હતો, તો અગાડી મહેન્દ્રસિંહ રેવરે મને એવું કીધું કે તું 3 મહિના માટે તાલુકા પંચાયતમાંથી તારે રાજીનામું આપી દેવું પડશે. અને તો અગાડી ધારાસભ્યને બોલાવવાની વાત કરી, એટલે ત્યાંથી હું નીકળી ગયો સીધો. આજરોજ તાલુકા પંચાયત પ્રાંતિજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ 12 કલાકે, જેમાં પ્રમુખના ઉમેદવાર તરીકે 2 ઉમેદવારપત્રો રજૂ થયેલ, જે અંતર્ગત પ્રથમ ઉમેદવારી કરતા પટેલ રાજેન્દ્રકુમાર કાંતિલાલ, જેઓને કુલ 16 સભ્યો હાજરીમાંથી 5 મતો મળેલ છે, તથા સેકન્ડ નંબર તરીકે પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જેઓને 11 મતો મળે છે, જેથી 11 મતો મળતા પ્રદીપસિંહને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં 2 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર રજૂ કર્યું, જે અંતર્ગત મકવાણા ઉપેન્દ્રજી નાથાજી, જેઓને 11 મતો મળેલ છે, અને સેકન્ડ નંબર તરીકે શર્મા દક્ષાબેન વિપુલકુમાર, જેઓને 5 મતો મળે છે, જેથી 11 મતો મકવાણા ઉપેન્દ્રજી નાતાજીને મળતા તેઓને વિજેતા જાહેર કરેલ છે આ ચૂંટણી.